દ્વારા 3 દિવસ માટેનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યુગૃષિ પરમપતિ ગુરુદેવ પંડિત શ્રી રામસભા આચાર્યના સાક્ષમાં એક જબરદસ્ત કાર્યક્રમ થઈ ગયો છે. તારીખ 18, 1, 18, 19 અને 20 આ 3 દિવસનો કાર્યક્રમ છે. પહેલે દિવસે ગૌ માતાનું પૂજન, ગાયો અને કૂતરાઓને સમસ્ત એ ગામની અંદર લાડવાનું ભોજન, બટુક ભોજન, તેમજ વિરાટ પુસ્તક મેળાનું આયોજન, જેમાં બધું જ સાહિત્ય, ઋષિનું સંત સાહિત્ય, યુગ સાહિત્ય, બધું જે 50% માટે કે અડધી કિંમતે ઘર ઘર સુધી જનજન સુધી જાય તે માટે પૂજના પીઠનો એક જબરદસ્ત પ્રયાસ છે. ત્યાર પછી પુનઃ પ્રતિષ્ઠાના પૂજન વિધિના મુખ્ય યજમાન છે રતિલાલભાઈ, ધીરજીભાઈ પોપટ અને એના પરિજનો. અને આ કાર્યક્રમની અંદર માનવંતા મહેમાનો આપણા મથુરાથી ઘનશ્યામભાઈ પટેલ, રાજુભાઈ દવે અમદાવાદ, હનુભાઈ પટેલ અમદાવાદ, અશ્વિનભાઈ જાની અમદાવાદ એ ઉપસ્થિત રહેશે. તારીખ 19 તારીખના રોજ પુનઃ પ્રતિષ્ઠાની મૂર્તિઓની એ પૂજન વિધિ, કુંડ પૂજન, શ્રદ્ધાપૂર્વક વાસ્તુ પૂજન, બધા જ પૂજન કરવામાં આવશે. સાથે સાથે 3 દિવસ સર્વ રોગ નિદાન કેમ્પ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી, અમરેલી તરફથી આ કાર્યક્રમ સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે. અને 19 તારીખે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કારો સાથે મૂર્તિઓની નગરયાત્રા, યજમાનો અને કાર્યક્રમને 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા એ વિવિધ કાર્યક્રમ પૂર્ણાવધિ કરવામાં આવશે. અને સાંજે 5 વાગે સારા ગ્રામ્ય વિસ્તારના લગભગ 10,000 મહેમાનો આ મહાપ્રસાદ લેવા માટે ઉપસ્થિત રહીએ એ માટેનું એક જબરદસ્ત અભિયાન ઉપાડ્યું છે. તો સૌ સર્વ ભાવિક ભાઈ બહેનોને અમારા ઈંગડીના ભાઈ શ્રી મગનભાઈ, ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ અને વિરાટ પુસ્તક મેળાના અમારા લાલજીભાઈ ગોટી કે જે આયોજક છે, સાથે સાથે જામનગરના પ્રતિનિધિત્વમાં જયુભાઈ જાડેજા, સાથે સાથે જેતપુર નવીનભાઈ અને જેતપુરના પણ પરિજનો દ્વારા આ કાર્યક્રમને વધારે કેમ શ્રેષ્ઠ બને તે માટે જબરદસ્ત આખું ગામ સમસ્ત એ એક કાર્ય કરી રહ્યું છે, ભાઈ બહેનો સહિત બધા જ. અને 3 દિવસના આ કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે, યાદગાર બની રહે માટે અત્યારથી જ 1 મહિનાથી જ એ તૈયારીઓ ચાલી રહી છે. સારા ગામને એ વિચારો સાથે, સદવિચારો સાથે સારા ગામને શણગારવામાં આવી રહ્યું છે. સાથે સાથે દરેક ગામના ભાઈ બહેનો પોતાનો જ પ્રસંગ છે એમ માની જે કાર્યક્રમ કરી રહ્યા છે. આપ સૌને આ કાર્યક્રમમાં આવવા માટે જાહેર આમંત્રણ છે, જાહેર આમંત્રણ છે, જાહેર આમંત્રણ.